હું અહીં સમાન શ્રેણીક જ લઈશ અને તેનો નિશ્ચાયક ફરીથી શોધીશ, પરંતુ હવે હું તેને અલગ રીતથી ઉકેલીશ. તો આ 3x3ના શ્રેણીકનો નિશ્ચાયક શું થાય? આપણે પ્રથમ બે કોલમને ફરીથી લખીએ. પ્રથમ કોલમ અહીં છે, આ પ્રમાણે 4 4 -2, અને બીજી કોલમ અહીં છે, આ પ્રમાણે -1 5 0. હવે આપણે પ્રથમ ત્રણ ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુના વિકર્ણોના ગુણાકારનો સરવાળો લઈ શકીએ. હવે આપણે પ્રથમ ત્રણ ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુના વિકર્ણોના ગુણાકારનો સરવાળો લઈ શકીએ, એટલે કે આનો ગુણાકાર, આ ગુણાકાર વત્તા આ બીજા વિકર્ણોનો ગુણાકાર વત્તા આ ત્રીજા વિકર્ણોનો ગુણાકાર, અને પછી તેમાંથી ઉપર જમણી બાજુથી નીચે ડાબી બાજુના વિકર્ણને બાદ કરીએ. માટે આ વિકર્ણને બાદ કરીએ, પછી તેમાંથી આ વિકર્ણને બાદ કરીએ, અને આ ત્રીજો વિકર્ણ તેને બાદ કરીએ. તો હવે આપણે સૌ પ્રથમ આ બ્લુને જોઈએ. 4 × 5 × 0, 4 × 5 × 0, તેને કૌંસમાં લખીએ, પ્લસ -1 × 3 × -2, -1 × 3 × -2, પ્લસ 1 × 4 × 0, પ્લસ 1 × 4 × 0, અને પછી આ બધામાંથી આ નારંગી વિકર્ણોને બાદ કરીએ. આપણે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે જઈએ છીએ. -1 × 5 × -2, 1 × 5 × -2, -4 × 3 × 0, -4 × 3 × 0, -1 × 4 × 0, -1 × 4 × 0. હવે આપણે આ બધાની કિંમત શોધીએ. 4 × 5 × 0 એ 0 થશે. -1 × 3 × -2 એટલે કે તે +6 થશે. 1 × 4 × 0 એ ફરીથી 0 થશે. ત્યાર પછી 1 × 5 × -2 એ -10 થાય, પરંતુ અહીં આપણી પાસે માઇનસ છે એટલે કે તે અહીં +10 થશે. પછી 4 × 3 × 0 એ ફરીથી 0 થશે, અને પછી -1 × 4 × 0 એટલે કે તે પણ 0 થશે. તો હવે આપણી પાસે +6 +10 બાકી રહ્યા, અને તેના બરાબર 16 થાય.